સ્વાગત છે પાંચો શુક્રવાર છે સવારે આઠ વાગ્યાનો ટાઈમ છે હું અમિતભાઈ શાહ દિપ્તિ શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ અને સેલ્ફ ડેવલપમેન્ટમાંથી આપણે ગઈ વખતે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ જોતા હતા અને કેવી રીતે આપણો સ્મોલ બિઝનેસ ગ્રો કરી શકીએ એ વાત આપણે કરતા હતા તો એને આપણે ચાલુ રાખીએ

પ્રોડક્ટ્સ કોઈક રીતે તમે આપી શકતા હો સ્મોલ ડોઝિસમાં તો એ ટેસ્ટ કરાવવા કરાવાય જેમ કે ડ્રાઇ ટેસ્ટ ડ્રાઈવ કરે ગાડીને અથવા તો ફ્રી સેમિનાર્સ તમે આપો એને લીધે લોકોને લોકોનો જે ડર છે તમારી પ્રોડક્ટ માટેનો એ જતો રહે એ જ રીતે તમારે તમે ઇવન એરકન્ડિશન બી વેચતા હો અને તમને લાગે તો કે અમુક સર્વિસ કન્ડિશન રાખવા જોઈએ કે ભાઈ આ તમે વાપરો અને તમને કેવું લાગે છે તમે ડીવીડી વેચતા હો કે તમે લેપટોપ વેચતા હો તો એમાં સર્વિસ લેપટોપ ડે ડીવીડી રખાય કે તમે આ વાપરી જુઓ અઠવાડિયું અને પછી આપણે વાત કરીએ તમને કેવું લાગે છે એટલે ફ્રી વાપરવા આપવાથી અને પછી એવું સર્વિસ ગોળ ફેરવાથી તમને એન્ટ્રી તરત મળી જશે અને એકવાર પહેલાં એ વાપરતા હશે પછી એમને પણ થશે કે ભાઈ હવે આપણે એમને પણ થોડો ઓબ્લિકેશન લાગશે એટલે બંને જગ્યાએ સરખું જ મળતું હશે છતાંય તમારી પાસેથી એ લેવાનો ટ્રાય કરશે કારણ કે તમે એમને ફ્રી વાપરવા આપી છો પણ ક્વોલિફાય કરજો કોને આપો છો નહીં તો ખર્ચો ખૂબ વધી જશે ફ્રી આપવાનો ક્રેડિબિલિટી વધારવા માટે મની બેક ગેરંટી આપો કે ભાઈ ત્રીસ દિવસનું સેટિસ્ફેક્શન એમાં તમને ના મજા આવે તો પાછું આપી દેજો સાઠ દિવસનું મની બેક ગેરંટી તમારી વોરંટી હોય વર્ષને બદલે કદાચ તમે આપી શકો બે વરસ આપી આપી શકો મેં કઈ વખતે કહ્યું કે ભાઈ બિલ્ડિંગ હાયર ક્વોલિટી હા પછી ફ્રિકવન્ટ એડવર્ટાઈઝમેન્ટ તમારી એક જ મીડિયામાં આવતી હશે કોઈ પણ એક છાપામાં તો એ છાપું જે વાંચતા હશે એ લોકો તમારથી ફેમિલીયર થઈ જશે તમારા નામથી એટલે એ કહે છે કે આ તો જાણીતું નામ છે એટલે તમારી ક્રેડિબિલિટી એટલે બિલિવેબિલિટી તમારી પર ટ્રસ્ટ એ ઝડપથી આવશે એ જ રીતે જો તમે ન્યૂઝમાં રહી શકતા હો કોલમ લખીને અથવા તો પબ્લિક રિલેશન્સથી તો તમારી વાતો અમે વાંચી હશે સાંભળી હશે અને એ રીતે પણ તમારી ક્રેડિબિલિટી વધતી જશે બીજું કે જ્યારે કોઈને સર્વિસ આપવાની હોય તો પછી એમ કે એમ્પ્લોઈઝ ગલ્લા તલ્લા કરે કે મારે બોસને પૂછવું પડશે બોસ મળતા નથી આ આવતા અઠવાડિયે તમને કહીશ એના કરતાં એ એમ્પ્લોઈઝને પણ તમારે અમુક પાવર સુધીની ઓથોરિટી આપી છે કે ભાઈ પાંચસો રૂપિયા સુધી કે હજાર રૂપિયા સુધીનું કંઈ પણ એવું ગ્રીવન્સીસ આવે તો એ લોકો ઓન ધી સ્પોટ જ એને ચેન્જીસ આપી દે એને કસ્ટમરને સેટિસ્ફાય થાય એ રીતે કામ કરે એટલે થોડો વખત તમે એમ્પ્લોયીને વોચ કરશો એટલે તમને ખબર પડશે કે ભાઈ એ મિસયુઝ કરે છે કે પછી એ બરાબર કરે છે પણ દરેક વખતે તમે બોટલને એક ના થઈ જાઓ અને તમને જ પૂછવું પડે એવું ના થવું જોઈએ એટલે અમુક માઇનર વસ્તુનાની એમ્પાવરમેન્ટ તમારા એમ્પ્લોઈઝને કરવો જ જોઈએ હવે આઉટસાઇડ સાઇન્સ તમારા બિઝનેસની બહાર તમારે સાઇન તો મૂકવી જ જોઈએ હવે એની સાથે જો તમે કોઈ લાઇટેડ સાઇન હોય અને રાતે કદાચ એમાં કોઈ કંઈક અમુક નાનો પોર્શન ફ્લેશ થયા કરતો હોય તો એ એટ્રેક કરશે આખી સાઈન ફ્લેશ ના થાય કંઈ નહીં પણ એકાદ નાનો પોર્શન પણ ફ્લેશ થતો હોય તો એ બીજાનું ધ્યાન એટ્રેક કરે એ જ એ જ રીતે એની પર કોઈ ક્યુટ સ્લોગન્સ તમારા લખાતા હોય પહેલાં રનિંગ નથી આવતા સ્લોગન્સ ડિસ્પ્લે સાઇન્સમાં એલઈડીના તો એવા એવા રનિંગ સ્લોગન દર દર વખતે તમે મૂકી શકો કે જે બદલાતા રહે એટલે લોકોનું ધ્યાન ત્યાં એ વાંચવામાં પણ જાય કોઈ ઘડિયાળ મૂકી શકીએ જો તમારું લોકેશન એવું સારું હોય મોકાનું હોય તો મોટી ઘડિયાળ તમે ટાવરની ઘડિયાળ હોય એમ ત્રણ ચાર ફૂટ ડાય મીટરની ઘડિયાળ તમે મૂકો તો પણ લોકોનું ધ્યાન જતા આવતા ટ્રાફિકને ઘડિયાળનો સમય જોતા રહે પણ ઘડિયાળ હંમેશા ટાઈમસર રહે છે એનું ધ્યાન તમારે રાખવાનું હા હવે વર્ડ ઓફ માઉથ વર્ડ ઓફ માઉથમાં જે સેટિસ્ફાઈડ કસ્ટમર્સ હોય એ લોકોને તમારે થેન્ક યુ નોટ મોકલવી જોઈએ પણ એ કસ્ટમરને ક્યારેય એવું કમિશન ના આપશો પાંચ ટકા દસ ટકા પંદર ટકા વીસ ટકા એવું જો કમિશન તમે આપવા માંડ્યું તો એ તમારે કસ્ટમર કહે છે એવું નહીં માને બધા એમ જ માની શકે આ તમારું પેટ સેલ્સમેન છે એટલે તમારે તમારા કસ્ટમરને થેન્ક યુ કહેવું હોય તો અડધો ટકો કે બાર ટકો તમારા સેલ્સ વેલ્યુનો એ એવું કંઈક અપાય એટલે દસ હજારની વાત હોય દસ હજારનું કંઈક વેચતા હોય અને કોઈ કસ્ટમર રેફરન્સ આપ્યો હોય તો તમે પચાસ સો રૂપિયાની એને ગિફ્ટ આપો પણ એનાથી વધારે તમે કરવા જાઓ તો એ કસ્ટમર અનપેઇડ સેલ્સમેન નહીં ગણાય એ પેઇડ સેલ્સમેન ગણાશ અને પછી એના ઓપિનિયનની કોઈ વેલ્યુ નહીં રહે અને દરેક કસ્ટમર જે તમે તમારી પાસે દરેક કસ્ટમર જે તમારી પાસે આવે છે એને એમ જ માનવાનું તમારે કે આ કસ્ટમર લાઈફ ટાઈમ કસ્ટમર છે હી વિલ કીપ કમિંગ બેક અગેન અને જો એવું ના થવાનું હોય તો હી વિલ કીપ સેન્ડિંગ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ટુ યુ એન્ડ હી વિલ ગીવ ગુડ રેફરન્સ ફોર યુ એટલે દરેક કસ્ટમર એક જ વાર આવે છે અને એને થોડું સાચું ખોટું કરીને ઓર્ડર લઈ લે એવું નહીં રાખવાનું એ લાઈફ ટાઈમ કસ્ટમર છે દેટ કસ્ટમર એ આજે જ જે બિઝનેસ આપે છે એના કરતાં એ દસ વીસ ગણો બિઝનેસ ઓવર લાઈફ ટાઈમ આપશે અને એણે જ એને રેફરન્સથી મોકલ્યા હશે એ લોકો પાછા રેફરન્સ આપશે એટલે કોઈ દિવસ કસ્ટમરને ક્યારેય છેતરાય નહીં કસ્ટમરના હિતમાં હોય એ રીતે જ આપણે એને સલાહ અપાય કાં તો આપણી પ્રોડક્ટ એ કામ કરતી હોય તો એને વેચવાની ના કરતી હોય તો આપણે આગળ વાત કરીએ એમ કોઈ બીજાને સજેસ્ટ કરવાના અને એની હાઈ ક્વોલિટીનો એને લાભ મળવો જોઈએ તમારી જોડે ડીલ કરે ને તમારી જોડે વાત કરે ને કસ્ટમરને અનેક ઘણો ફાયદો થવો જ જોઈએ તમને રૂપિયો મળે તો એને સો રૂપિયાનું સેટિસ્ફેક્શન મળવું જ જોઈએ હવે તમારા બ્રોશર્સ આ બ્રોશર્સની અંદર પણ બહુ ડિટેલ આપવાને બદલે પિક્ચર્સ વધારે હોય અને બ્રોશર્સ ટાઈમલેસ બનાવવાના ટાઈમલેસ એટલે ક્યાંય ડેટ ના આવી જોઈએ જો ડેટ આવી ગઈને તો તમારે દર બે ત્રણ વર્ષે બ્રોશર રીડ્યુ કરવા પડશે ફરી બનાવવા પડશે અને ઇટ ઇટ્સ અ મે મેજર કોસ્ટ એટલે એ એવું જ ક ધ્યાન રાખવાનું કે ક્યાંય ડેટ ના આવે એટલે તમારે પાંચ વર્ષ સુધી પણ એ બ્રોશર વાપરવું તો વાપરી શકો અને પછી એમાં એડિશનલ સપ્લિમેન્ટ તમારે મૂકવા હોય તો એ પણ મૂકી શકો બરાબર છે અને હેડલાઇનમાં મેજર બેનિફિટ તમે મૂકો કે ભાઈ આ અમારો મેજર બેનિફિટ છે લોકોને તમે ટેકનિકલ ડિટેલ્સથી બહુ કન્ફ્યુઝ ના કરો પણ એને મેજર બેનિફિટ શું છે દરેકનો ટોટલ ફાઇનલ એ દરેક પેજ ઉપર હોવો જોઈએ અને હાઈ ક્વોલિટી બ્રોશર્સ વાપરવા જોઈએ અને જો તમારું પ્રિન્સિપલે કોઈ હોય અને એણે તમારા પ્રિન્સિપાલે જો બ્રોશર્સ બનાવ્યા હોય તો એના જ બ્રોશર વાપરવા કારણ કે એ એણે બહુ માસમાં બનાવ્યા એટલે એને સસ્તા પડતા હોય અને પાછળ આપણું નામ પ્રિન્ટ કરી દેવાનું હવે યલો પેજીસ યલો પેજીસની અંદર જો તમે જાહેરાત આપો તો બને એટલી મોટી આપવી કારણ કે જે જે પણ માણસ યલો પેજીસ રિફર કરે મોટા મોટી જાહેરાત જોઈને એને પહેલી ઇમ્પ્રેશન એમ પડે કે આ બહુ મોટા મોટો સપ્લાયર આનો લાગે છે અને એની અંદર તમારે જો મેપ આપવો પડે કે તમારું લોકેશન ક્યાં છે તો નાનો મેપ પણ એની અંદર ઇન્કલુડ કરાય એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે લોકોને એમ નહીં કહેવાનું કે યલો પેજીસમાં આ પાના પર અમારી જાહેરાત જોજો કારણ કે યલો પેજીસમાં સેક્શન વાઇઝ બધા કોમ્પિટિટર્સની જાહેરાત પણ એ જ પેજ ઉપર હોય એટલે આપણી જાહેરાત બતાવતા બતાવતા આપણે આપણા કોમ્પિટિટરની જાહેરાત સુધી કસ્ટમરને ના લઈ જઈએ એટલું ખાસ ધ્યાન રાખવાનું એ લોકોને જોવી હોય તો જુએ પણ એમાં આપણે એકદમ આઉટસ્ટેન્ડિંગ મોટી જાહેરાત હોવી જ જોઈએ અને નહીં તો નહીં આપવાની બહુ જ યલો પેજીસ હોય તો બધામાં નહીં આપવાની તમારે જોઈ લેવાનું કે ભાઈ એમાં મોસ્ટ પોપ્યુલર ક્યાંય છે એવા એક કે બેમાં આપવાની અને હવે તો તમે જાણો છો કે યલો પેજીસને બદલે જસ્ટ ને એવા બધા નીકળ્યા છે કે એની પર પણ તમે જાહેરાતો આપી શકો કે જે બધા ફોન કરીને પૂછી લેતા હોય અથવા વેબ એમની વેબસાઇટ ઉપર જઈ અને જાણી શકતા હોય સાયબર યલોપેજીસ બરાબર ને બીજું પબ્લિક રિલેશન્સ હવે પબ્લિક રિલેશન એટલે શું એડવર્ટાઇઝમેન્ટ એટલે પેડ એડવર્ટાઇઝમેન્ટ અને પીઆર એટલે તમે પબ્લિક રિલેશન્સમાં તમે જે કંઈક એવું કરો કે જે ન્યૂઝ વર્ધી હોય કે જે જનરલ પબ્લિકના ઇન્ટરેસ્ટમાં હોય એટલે એ ફ્રી કવરેજ મળે એટલે તમારે સમથિંગ સોશિયલી અને બિઝનેસ વાઇઝ ન્યૂઝ વર્ધી કરવું પડે તમે જે પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવતા હો એ પણ કરી શકો એમાં તમે કોઈ પોલિટિકલ ઓર મૂવી ઓર સ્પોર્ટ્સ સેલિબ્રિટીને તમે બોલાવી શકો ટુ ગીવ અવે સમ પ્રાઇઝિસ સમ ડોનેશન અને તમને સરપ્રાઇઝ થશે કે દે વિલ બી હેપી ટુ કમ ઇફ યુ ગીવ ધ પ્રોપર પ્લેટફોર્મ અને એની જોડે તમારે જે એ વખતે તમારે મીડિયાને પણ ઇન્વાઇટ કરવું જોઈએ અને જે મીડિયામાં તમારા ફોટોગ્રાફ્સ કે આર્ટિકલ્સ આવે એને તમે પછી કલરમાં રિપ્રોડ્યુસ કરાવી અને પછી તમે એનો પણ ઉપયોગ કરી શકો એને અપ કરીને તમારા બિઝનેસ પર તમે રાખી શકો અથવા તો એને તમારી જે ડેટાબેઝ હોય એમાં ઈમેલ કરી શકો બરાબર જોઈન્ટ એડવર્ટાઇઝમેન્ટ તમારી જોડે કોઈ કોમ્પ્લિમેન્ટરી બિઝનેસ હોય કે જે કોમ્પિટિટિવ ના હોય પણ જે લોકો તમારી પાસે આવતા હોય એની પાસે પણ જતા હોય તો એ કોમ્પ્લિમેન્ટરી બિઝનેસીસ જે હોય એની જોડે તમે જોઈન્ટ એડવર્ટાઇઝમેન્ટ પણ કરી શકો એટલે તમારે એસ્પેશિયલી ક્યાંય મોટું ફંક્શન હોય અને બધાના સ્ટોલ થવાના હોય તો એ બધાના સ્ટોલમાં તમે જોઈન્ટ એડવર્ટાઇઝમેન્ટ કરો તો તમારા એડવર્ટાઈઝમેન્ટનો ખર્ચો પણ એ રીતે ડિવાઈડ થઈ જાય અને તમારા બ્રોશર એને ત્યાં હોય ને એના બ્રોશર તમારે ત્યાં હોય અને એની ક્રેડિબિલિટી વધારે હોય તો તમને પણ એનો ફાયદો થાય પછી ઇનસાઇડ સાયન્સ હવે આ બધા ટેસ્ટિમોનિયલ્સ જે કસ્ટમર્સ પાસેથી આપણે સેટિસફાઈડ કસ્ટમર્સ હોય એમની પાસેથી જે આપણે કહીએ કે અમને ટેસ્ટિમોનિયલ્સ લખી આપો તો જે તમને લેટર લખી આપે કે ભાઈ હાઉ દે આર સેટિસફાઈડ વિથ યુ એ લેટરને બ્લો કરી અને એમના ફોટા સાથે બ્લોપ એટલે તમે એક ફૂટ બાય બે ફૂટ કે બે બે ફૂટ બાય ત્રણ ફૂટ કે જે તમને લાગતું હોય એ કરી અને તમારા બિઝનેસીસની અંદર વોલ્સ ઉપર તમે એને લગાડી શકો પ્રોમિનન્ટલી એટલે બીજા લોકો એને જોઈ શકે અને જાણે કે હા ભાઈ આને કસ્ટમરો તો બધા સેટિસફાઈડ છે બમ્પર સ્ટીકર્સ પેલા સ્કૂટર ઉપર પાછળ વ્હીલ ઉપર જેમ આવે છે વ્હીલ પ્રોટેક્શન માટેના કવરે કવર્સ એવું બધું પણ તમે કરી શકો ક્યુટ સ્લોગન્સ હોય અને પછી એ લોકોને પૂછીને એમના બમ્પર પર લગાડવાના એમને આમ પરાણે જઈને લગાડી નહીં દેવાની તો એ ઇલિગલ કહેવાય અને એમાં આપણું ખરાબ દેખાય પણ દરેકમાં કંપનીનો લોગો અને કલર સ્કીમ બદલાવવા ના જોઈએ ઓકે હવે ટ્રેડ શો ટ્રેડ શોઝ એટલે દરેક ઇન્ડસ્ટ્રીના કંઈ ના ક્યાંય વર્ષે બે વર્ષે મોટા મેજર શોઝ થતા જ હોય એમાં બધા જ ઇન્ડસ્ટ્રીના સપ્લાયર્સ આવતા હોય બધા પોટેન્શિયલ કસ્ટમરો આવતા હોય કન્સલ્ટન્ટ્સ આવતા હોય એટલે આવા જ્યારે ટ્રેડ શો હોય તો બને ત્યાં સુધી મોકાનો જે સ્ટોલ હોય એમાં જ તમારે જવું અથવા તો નાના સ્ટોલો કરવા તો જવું જ નહીં પણ બને એટલો મોટો સ્ટોલ આપણે લેવો અને એની અંદર ત્રણથી ચાર સેલ્સમેન રાખવા એટલા માટે કે એક કે બે જણ જો કસ્ટમર જોડે વાતો કરવામાં લાગી ગયા તો બીજા જે આવતા જતા છે જતા ના રહે એટલે ત્રણ કે ચાર હોય તો કોઈનો કોઈ તો એને એટેન્ડ કરનાર હોય જ બરાબર હવે આજુબાજુમાં નજીકમાં જ કોઈ હોટૅલમાં એક કે બે રૂમ પણ રાખવા અને એ રૂમની અંદર તમારે ટીવી અને તમારો ડીવી પ્લેયર મૂકી અને તમારી તમારી જે ટેસ્ટિમોનિયલ્સ મોનિયલ્સ બધાએ પાસ્ટ હેપી કસ્ટમરોની વિડીયો હોય એ પ્લે કર્યા કરવી એટલે તમારો વિડીયો કન્ટિન્યુઅસ ત્યાં રન થયા જ કરતો હોય એટલે તમને સ્ટોલમાં કે ટ્રેડ શોમાં જે મળી આવે લોકો અને એમાંથી તમને લાગે કે ભાઈ આ હોટ પ્રોસ્પેક્ટ છે આજે જ એને વાત કરવી છે તો એ તમારામાંથી એક સેલ્સમેન ત્યાં એને હોટલના રૂમ પર લઈ જઈ અને ત્યાં શાંતિથી બેસી અને તમે વાત એની જોડે કરી શકો એટલે એવું ના કહેવાનું થાય કે ભાઈ આ શો પછી પછી તમને પંદર દાડે અમે એક લેટર લખીશું અને કોન્ટેક કરવા ટ્રાય કરીશું બરાબર એટલે એ ડીલ ત્યાંને ત્યાં જ ક્લોઝ થઈ જાય આ એક આઈડિયા છે બધી જગ્યાએ ચાલે એવો નથી પણ જ્યાં ચાલે ત્યાં વાપરવા જેવો લાગે છે કે ભાઈ તમે જો તમને જો થર્મોસમાં હોટ ટી ભરીને ગયા હો અને થર્મોસ હોટ ટીના તમે કન્ટિન્યુઅસ તૈયાર રાખી શકતા હો તો સ્ટારી ફોર્મ કપમાં તમે એને એક આપણે અમદાવાદી સ્ટાઇલ અડધો કપ આપીએ એટલે એ અડધો કપ એને હાથ દાજેની કાંઈ સ્ટાયર ફોર્મ કપ છે પણ એમને કહેવાનું કે ભાઈ આ ગરમ છો જરા ઠંડી થવા દેજો એટલે એને બે મિનિટ ઊભા રહે ઊભા રહે એ બે મિનિટ ઊભા રહે એ દરમિયાન તમે શું કરો છો તમારો શું ઇન્ટરેસ્ટ છે એ બધું તમે એને પ્રશ્નો પૂછીને જાણી લો એને તમારું કાર્ડ આપો તમા એનું કાર્ડ લો એની કાર્ડની પાછળ તમે તમારી નોટ્સ લખી કાઢો કે આ કસ્ટમરને આ ઇન્ટરેસ્ટ છે એટલે એ માણસ માત્ર તમારું બ્રોશર લઈને ચાલતો ના થાય એ ગરમ ટી આપવાથી એ બે મિનિટ ત્યાં ઊભો રહીને તમારી જોડે વાત કરે પછી તમારે બ્રોશર્સ પણ એના વાતમાં રાખવા જોઈએ કે જેથી યુ ડોન્ટ રન આઉટ ઓફ બ્રોશર્સ ઓર યોર ડિવિડીઝ ડીવીડી તમે માસમાં પ્રોડ્યુસ કરશો પાંચસો હજાર ડીવીડીઝ તો પંદર રૂપિયાની એક પડશે એ પણ તમે લોકોને આપી શકો અને સો ઇટ ઇન્વોલ્વ મોર દેન જસ્ટ રીડિંગ હા લિસનિંગ હવે તમે એક મોટી બેગ રાખો પ્લાસ્ટિકની બેગ તમારી કે જેની અંદર આ તમારા બ્રોશરને ડીવીડી મૂકીને આપી શકો પણ આ બેગ જરૂર કરતાં વધારે મોટી રાખવાની અને પછી શું કરવાનું કે જે કસ ત્યાંથી પ્રોસ્પેક્ટ પસાર થતો હોય એને આગળ પણ કોઈ કે બેગો આપી હોય આગળ પણ બધા બ્રોશરો પકડાયા હોય તો એ બધા બ્રોશરોને લઈને કે લાવો અમારી બેગમાં મૂકી દો એટલે આપણી બેગ મોટી હોય તો એની અંદર બધું બીજું બધાનું લિટરેચર એની અંદર જતું રહે અને આપણી બેગ પર આપણો મોટો લોગો સરસ હોય અને બેગ એટલી સરસ હોય કે એને એ જ બેગ લઈને આગળ જવાનું મન થાય એટલે આખા ટ્રેડ શોની અંદર ચારે બાજુ આપણી બેગો ફરતી થઈ જાય જેમાં આપણો આપણો લોગો હોય એ દિવસે બને તો લોકલ ન્યૂઝપેપરમાં પણ એડવર્ટાઈઝ કરવું જોઈએ તમારે એટલે ઓન ધ ડે ઓફ ધ ટ્રેડ શો અને બને તો ફ્રન્ટ પેજ પર ઓર અથવા તો બને તો લાસ્ટ પેજ ઉપર પણ એનાથી અંદર જાઓ તો કદાચ નોટિસ ન પણ થાય અને જો આજુબાજુની હોટેલ્સ હોય કે જ્યાં બધા લોકો ઉતરનારા હોય તો એ હોટેલ્સ પર પણ તમે તમારા લિફલેટ્સ મૂકી શકો અને જો અલાવ થાય તો એમના કસ્ટ દરેકના રૂમના ડોર પર છાપાની જોડે પણ એ બ્રોસર્સ તમારા મૂકી દઈ શકો અને પછી દરેક સ્ટોલ આપણા કોમ્પિટિટરનો એ તમારે વિઝિટ કરવો જ જોઈએ અને બને તો તમારું નામ કે ફોન નંબર કે આઈડી રિવિલ નહીં કરવાનું એટલે તમે કોમ્પિટિટર છો એ ખબર ના પડે કારણ કે બધા તમને ફેસથી ઓળખતા ના પણ હોય તો તમે એમની જોડે એક જાણે કસ્ટમર છો અને એ લોકો કેવી રીતે વાત કરે છે સેલ્સ કરે છે એ તમે જાણી શકો એમની માર્કેટિંગ ટેકનિક શું છે એટલે જેવો ચાન્સ મળે એની સાથે આપણા બધા કોમ્પિટિટર્સને મળી આવવાનું ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ વેર યુ કેન નેટવર્ક વિથ ઇવન અર સપ્લાયર્સ એન્ડ અધર કન્સલ્ટન્ટ્સ એન્ડ પર હે યુનો ઇન્ફ્લુઅન્સ દેમ કે ભાઈ તમારી પ્રોડક્ટ કેવી રીતે ડિફરન્ટ છે કેવી રીતે બેટર છે એટલે એ વાત આગળ જઈ શકાય એટલે એકલા કસ્ટમરને નથી ત્યાં જોવાના આપણે કસ્ટમરની સાથે સપ્લાયર્સ અને કન્સલ્ટન્ટ્સ જે ત્યાં હોય માર્કેટ માર્કેટ ને ઇન્ફ્લુઅન્સ કરનારા એ લોકોનો પણ ત્યાં કોન્ટેક કરવાનું નેટવર્કિંગ કરવાનું ઓકે હવે બને ત્યાં સુધી ફ્રી લેક્ચર્સ આપો એટલે કેટલા કે થી સાઠ મિનિટના કારણ કે તમે તમારા હુન્નરમાં તો એક્સપર્ટ છો જ ના હો તો તમે